અને હવે આગળ વાત દેશના ટોપ 9 સમાચારોની મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી બેઠક બાદ ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન અમારી વાતોને ગંભીરતાથી સાંભળી હતી મરાઠા અનામત જીએસટી સહિતના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ ઠાકરેએ એમ પણ કહ્યું કે ભલે રાજકીય રૂપથી અમે સાથે નથી પરંતુ તેનો એ અર્થ નથી કે અમારો સંબંધ પૂરો થઈ ગયો છે હું કોઈ નવાઝ શરીફને મળવા નથી ગયો આમાં કોઈને તકલીફ ન પડવી જોઈએ घर घर राशन योजना ने लईने दिल्ली ना मुख्य प्रधान केजरीवाले वडाप्रधान मोदी ने पत्र लख्यो छे जेमां आ योजना ने दिल्ली में लागू करवा माटे विनंती करी कह्यु दिल्ली ना 70 लाख गरीब लोको तरफ थी आपने विनंती करू छू सर प्लीज आ योजना ने रोकशो नहीं आ राष्ट्रहित में छे तेने लागू थवा दो केन्द्र सरकार आ योजना में जे परिवर्तन करवा इच्छे छे तेना माटे दिल्ली सरकार तैयार छे जेथी लोकोने घर सुधी राशन पहोंचाडवामां आवी शके ઉત્તર પ્રદેશના આગ્રામાં એક હોસ્પિટલની અંદર મોકડ્રીલ દરમિયાન ઓક્સિજનનો સપ્લાય કાપવાના કારણે 22 દર્દીઓ મૃત્યુ પામ્યા જેને લઈને રાહુલ ગાંધીએ યોગી સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે ભાજપ શાસનમાં ઓક્સિજન અને માનવતા બંનેની ભારે અછત છે આ ખતરનાક ગુના માટે જવાબદાર તમામ સામે તાકીદે પગલાં લેવાવા જોઈએ દુઃખની આ ઘડીમાં મૃતકોના પરિવારજનો પ્રત્યેની મારી સંવેદના कोरोना महामारी वच्चे डॉक्टर्स हुमलानी घटना सामे आवी रही छे त्यारे इंडियन मेडिकल एसोसिएशन ने वडाप्रधान मोदी ने पत्र लखीने अपील करी कि डॉक्टर्स कोईपण प्रकारना मानसिक अने शारीरिक भय वगर तेमनी कामगीरी करी शके तेवो माहौल सुनिश्चित करे बाबा रामदेव नुं नाम लीधा वगर पत्र में एवी पण मांगणी करवामां आवी कि जो कोई व्यक्ति रसीकरण अभियान ने लईने भ्रम फैलावे तो तेनी सामे महामारी एक्ट हेठळ कार्यवाही कराय ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે ટીએમસી હવે દેશભરમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે એક મહિનાની અંદર તેના માટે યોજના તૈયાર કરી લેવાશે તેમની પાર્ટી દરેક રાજ્યમાં ભાજપ સાથે સીધી ટક્કર કરવા માંગે છે જ્યાં તેમનો આધાર બની રહ્યું છે આગામી 20 વર્ષ સુધી તે કઈ સાર્વજનિક પદ અથવા મંત્રી પદ નહીં સંભાળે ફક્ત પાર્ટીના ભલા માટે કામ કરતા રહેશે દેશમાં ફરી એકવાર 26/11 જેવા હુમલાનું ષડયંત્ર રાષ્ટ્રીય તપાસ એજન્સીને ચેતવણી ભર્યો કોલ આવ્યો જેમાં કોલરે દાવો કર્યો છે કે દેશમાં મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે કોલરે આ દરમિયાન 26/11 જેવું ષડયંત્ર રચાયું હોવાની પણ વાત કરી અત્યારે એનઆઈએ તપાસ શરૂ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે કોલ પશ્ચિમ બંગાળના રાનાઘાટથી આવ્યો હતો આ ગતિવિધિઓ બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી પાકિસ્તાન ભારત વિરુદ્ધ ફરીથી કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે પૂંજ જિલ્લાની સીમા પર ખૂબ મોટી સંખ્યામાં હથિયાર અને સેનાના વધારે જવાનોને પાકિસ્તાન તૈનાત કરી રહ્યું છે પાકિસ્તાન ગામથી ગ્રામ્યજનોને જબરદસ્તી નીકાળીને ગામને ખાલી કરાવવામાં આવી રહ્યા છે પાકિસ્તાની સૈનિકોની આ કાર્યવાહીને જોતા સીમાની સુરક્ષામાં તૈનાત ભારતીય જવાનો પણ સતર્ક થઈ ગયા છે ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં એક વર્ષથી પણ વધુ સમયથી તણાવપૂર્ણ સ્થિતિ છે બંને દેશો વચ્ચે ચાલેલી અનેક તબક્કાની વાર્તા પછી સેનાઓ પાછળ ખસી અને તણાવ ઓછો થયો આ વચ્ચે ચીની વાયુસેનાએ પૂર્વ લદ્દાખ પાસે તેના એરપોર્ટ પરથી હવાઈ અભ્યાસ કર્યો અંદાજે 2 ડઝન ચીનના લડાકુ વિમાનોએ અભ્યાસ કર્યા ત્યારબાદથી જ ભારતીય સૈન્ય એલર્ટ મોડ પર છે અને ચીનની ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે ભારતીય નૌસેનાએ જુલાઈ મહિનામાં અમેરિકાથી પહેલી ખેપમાં 3 MH-16 રોમિયો હેલિકોપ્ટર મળશે આ હેલિકોપ્ટર્સ બહુપરિમાણીય રડારો વડે સજ્જ છે અને રાત્રે પણ દુશ્મનો પર હુમલો કરી શકશે આ હેલિકોપ્ટર્સમાં હવામાં રહીને માર કરી શકે તેવી હેલફાયર મિસાઇલ ટાર્પેડો અને દુશ્મન પર અચૂક નિશાન તાકી શકે તેવા હથિયાર છે ભારત અને અમેરિકા વચ્ચે 25 હેલિકોપ્ટર્સ ખરીદવાનો કરાર થયો છે